नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनुं स्वागत छे। अरवल्लीना महाठग तरीके लोको जेने संबोधी रह्या छे तेवा भूपेन्द्रसिंह झाला राज्यभरमां हाल चर्चानो विषय बन्यो छे। कारण के बीजी ग्रुपनो मालिक भूपेन्द्रसिंह झाला पर एक का डबल स्कीम आपीने करोड़ोनुं कौभांड करवानो आक्षेप लागता भारे खळभळाट मची जवा पाम्यो छे। तेरा बधाने वच्चे हवे कैबिनेट मंत्री भीखु परमारे आ महाकौभांडी भूपेन्द्रसिंह झालाना कार्यक्रम में उपस्थित रहीने तमना वखाण कर्या हता, जेनो हाल वीडियो सोशल मीडिया पर खूब ज वायरल थई रह्यो छे। परंतु हाँ, तमे जणावी दईए कि आ वीडियो हालनो नथी, जूनो होवानुं मीडिया अहेवालोमांथी जाणवा मळी रह्युं छे। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ, અરવલ્લીના મહાઠગ તરીકે લોકો જેને સંબોધી રહ્યા છે તેવા ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજ્યભરમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે બીઝેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા પર એક ડબલ સ્કીમ આપીને કરોડોનું કૌભાંડ કરવાનો આક્ષેપ લાગતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે બધાની વચ્ચે કેબિનેટ મંત્રી ભીખુ પરમારે આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમના વખાણ કર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વિડીયો હાલનો નથી, પરંતુ જૂનો હોવાનું મીડિયા અહેવાલોમાંથી માહિતી મળી છે। તમે જણાવી દઈએ કે બીઝેડ ગ્રુપનો હજારો કરોડનો મહાકૌભાંડી તરીકે હાલ ઓળખાતા ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે હવે અવનવા ખુલાસા થઈ રહ્યા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે જાન્યુઆરી 2024માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરની કોલેજ હસ્તગત કરી હતી અને કોલેજના હસ્તગત કાર્યક્રમમાં નાગરિક પુરવઠા મંત્રી ભીખુ પરમાર હાજર રહ્યા હતા। ભીખુસિંહ પરમારે કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ પણ કર્યા હતા, અને એટલું જ નહીં, ભૂપેન્દ્રસિંહના સાહસને ભીખુ પરમારે બિરદાવ્યું પણ હતું। તે સમયે તેમને શું ખબર હતી કે ભીખુભાઈ હાલ જે વ્યક્તિના સાહસના વખાણ કરી રહ્યા છે, તે જ વ્યક્તિ એક દિવસે એવો સાહસ કરી નાખશે કે તે લોકોને ઠેકાણે પાડી દેશે। આ સમગ્ર મામલે તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે 18% ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપીને અનેક રોકાણકારોને ઠગનાર બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે। વર્ષ 2021થી ભૂપેન્દ્રસિંહે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણકારોની સામે 3 વર્ષમાં બમણા તેમજ સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।